नमस्कार, रियल चैनल पर आप जोई रह्या छो रियल समाचार। समाचारोनी शुरुआत करिए शहरनी खास खबरोथी। सचिन होजीवाला रोड पर भंगारना गोडाउन में भीषण आग। महसूली कर्मचारी की हड़ताल यथावत, आवतीकाले सीएम कार्यक्रम में महसूली कर्मचारी फरज नहीं बजावे। मगदल्ला में रमतगमत मैदान ने बचावा लोगों विरोध करी, कलेक्टर ने आप्यु आवेदन। किम पीपोदरा रोड पर उभेला टैंकर में पशु भरेल ट्रक घुसी गई, त्रण व्यक्ति सात भैंसों मौत। पुणानी पीआरटीएम मार्केटना वेपारीए त्या 43 लाख की करी छेतरपिंडी। गिलोल की मदद की कार नो कांच तोड़ी बेग की चोरी करती गैंग नो वॉन्टेड आरोपी झड़पायो। समाचारों विगते जोईए। सचिन होजीवाला रोड नंबर 6 पर आवेल भंगारना गोडाउन में आग फाटी निकलता समग्र विस्तार में अफरातफरी मची गई। घटनानी जाण थता फायर विभागनी 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ભંગારના ગોડાઉનમાં પૂંઠા અને પ્લાયવુડના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું। ગોડાઉનની આસપાસમાં આવેલી દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી। ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ લેવાનો પ્રયાસ કર્યો હતો। ભંગારના ગોડાઉનમાં ભીષણ આગના પગલે આસપાસમાં આવેલી દુકાનો ખાલી કરાવી દેવામાં આવી હતી, જોકે આગના પગલે હાલ કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર ઓફિસર પાટીલે જણાવ્યું હતું કે પતરાના શેડવાળું ગોડાઉન સળગતા પ્લાયવુડ અને ભંગાર પણ હોવાથી આગને કંટ્રોલમાં કરવી મુશ્કેલ હતી। સુરતની પણ ફાયર ફાઈટરની ટીમ અને ખાનગી જેસીબી મંગાવવામાં આવ્યા હતા। પતરાના શેડ હટાવ્યા બાદ આગ પર ફરી ફાયર ફાઈટરોએ કામ કર્યું હતું। પડતર પ્રશ્નોની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા મહેસૂલી કર્મચારીઓએ મુખ્યમંત્રીના ઓલપાડમાં યોજાનાર કાર્યક્રમમાં ફરજ બજાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। 17 જેટલા પડતર પ્રશ્નોની માંગ સાથે રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓની છેલ્લા 3 દિવસથી હડતાળ ચાલી રહી છે, જેમાં સુરતના 263 કર્મચારીઓ પણ હડતાળ પર છે અને આવતા શુક્રવાર તારીખ 13 ડિસેમ્બરના રોજ ઓલપાડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં વિધવા સહાય હુકમ વિતરણ કાર્યક્રમ યોજાનાર છે। આ કાર્યક્રમમાં ઓલપાડ પ્રાંત અધિકારી દ્વારા મહેસૂલી કર્મચારીઓને ફરજ સોંપતો હુકમ કર્યો છે, જે હુકમથી કર્મચારીઓમાં રોષ છે। સુરત જિલ્લા 3 વર્ગના મહેસૂલી કર્મચારી મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મહેસૂલી કર્મચારીઓને આ કાર્યક્રમમાં ફરજનો હુકમ રદ કરવા રજૂઆત કરી છે। મંડળના પ્રમુખ દીપક શાહે જણાવ્યું હતું કે કર્મચારીઓ હડતાળ પર હોવાથી કોઈ મહેસૂલી કર્મચારી કાર્યક્રમ માટે ફરજ બજાવશે નહીં। 3 દિવસથી હડતાળ પર ઉતરેલા રાજ્યના મહેસૂલ વિભાગના 3000 જેટલા કર્મચારીઓ ગુરુવારે ગાંધીનગર રેલી યોજીને સરકારને જગાડવા વિરોધ પ્રદર્શન કરશે। આ કાર્યક્રમમાં સુરતના મહેસૂલી કર્મચારીઓ પણ જોડાશે। સુરતના મહેસૂલ વિભાગના કર્મચારીઓ હડતાળ પર છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા તેમની કામગીરી તલાટી અને આઉટસોર્સિંગના કર્મચારીઓને સોંપવામાં આવી છે। મંડળે આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી હડતાળના સમય દરમિયાન મહેસૂલ વિભાગની કામગીરીમાં ચાર્જનો દુરુપયોગ કરી કોઈ ગરબડ કરવામાં આવે તો તેની જવાબદારી ચાર્જ સંભાળનાર કર્મચારી કે અધિકારીની રહેશે એવી રજૂઆત કરી છે। મગદલ્લામાં તાપી નદીના તટ પાસે આવેલી રમતગમત અને સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટેની જમીનની જગ્યાએ આગામી સમયમાં બનનારા રસ્તા અને આવાસના વિરોધમાં ગામ લોકોએ વિરોધ કરતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યો। એ સાથે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। ગામ લોકોએ આપેલ આવેદનપત્રમાં લખાયું હતું કે મગદલ્લા ગામની તાપી તટ પાસે આવેલી 2 હેક્ટર જમીન રમતગમતના મેદાન તરીકે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે। મગદલ્લા સાથે આસપાસમાં આવેલા ગામના લોકો પણ આ મેદાનનો લાભ લે છે, જેના કારણે રણજી સુધી ખેલાડીઓ પહોંચી શક્યા છે। જો કે પાલિકા દ્વારા ટીપી સ્કીમમાં રમતગમતના મેદાન પરથી સૂચિત રસ્તો પસાર કર્યો છે,
જેને લઈ મેદાનના ટુકડા થઈ જાય તેમ છે, તેથી રસ્તાને રદ કરવાની માંગણી કરવામાં આવી છે. એ સાથે આવાસમાં પણ જમીન જતી હોવાથી વાત ગામ લોકોએ કરી હતી. આગામી સમયમાં મેદાનની જમીન બચાવવા માટે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આસપાસના ગામના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બુધવારની મોડી રાત્રે કેમ્પી પોદરા નજીક રોડ પર ઉભેલા એક ટેન્કરમાં ભેંસો ભરેલી ટ્રક ઘૂસી ગઈ હતી, જેમાં 3 વ્યક્તિ અને 7 ભેંસોના મોત નિપજ્યા. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ભરૂચના એજન ખાતે રહેતા અજય ઈશ્વરભાઈ પટણી અમદાવાદથી ભેંસો ટ્રકમાં ભરી સુરત આવી રહ્યા હતા. એ દરમિયાન રાત્રે કિમ પીપોદરા નજીક આવેલી ભાગ્યોદય હોટલ પાસે રોડ પર ઉભેલા ટેન્કરમાં ભેંસો ભરેલ ટ્રક ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ભેંસના 6 બચ્ચા, 1 ભેંસની સાથે 2ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા, જ્યારે ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયેલા ઈશ્વર લક્ષ્મણભાઈ પટણીનું સારવાર દરમિયાન મોત થયું. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને કિમ લોકેશનની 108ને જાણ કરી હતી, જેથી 108ના EMT તથા પાયલોટ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અકસ્માતના પગલે 2 લોકો કેબિન અને 3 પાછળના ભાગે પશુઓ વચ્ચે ઇજાગ્રસ્ત હાલતમાં ફસાઈ ગયા હતા, જેમને 108ના કર્મચારીઓની મદદથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, જે પૈકી ઈશ્વર લક્ષ્મણભાઈ પટણીનું મોત નિપજ્યું છે. પૂણા સારોલી ખાતે આવેલ RRTM માર્કેટમાં દુકાન શરૂ કરી ઠગે લાખોનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ઠગાઈ કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. માહિતી અનુસાર પાર્લે પોઈન્ટ ખાતે રહેતા વેપારી સંતોષ માખરિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી મૂળ સાવરકુંડલાનો અને હાલ પૂણા ગામ ખાતે મુક્તિધામ સોસાયટીમાં રહેતા ઠગ વેપારી દિનેશ ડોનર, કે જે સારોલી ખાતે આવેલ RRTM દુકાન ધરાવે છે, તેણે લાખો રૂપિયાનો કાપડનો માલ ઉધારમાં લઈ જઈ થોડા રૂપિયા આપી બાકી રહેલા 43,52,000થી વધુની રકમ ન આપી ઠગાઈ કરી હતી. આ અંગે ફરિયાદ મળતા પૂણા ગામ પોલીસે તપાસ હાથ ધરી છે. ગિલોલની મદદથી કારનો કાચ તોડી અને ઓઇલ કે મેલું નાખી ફોર વ્હીલ કારમાં રહેલ બેગને ઉઠાંતરી કરતી આંધ્ર ગેંગના વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. આ આરોપી વિવિધ પોલીસ મથકે નોંધાયેલા 18 ગુના સાથે સંકળાયેલો છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ટૂંક સમય પહેલા જ ગિલોલની મદદથી કારનો કાચ તોડી બેગની ઉઠાંતરી કરતી ગેંગના 10 સાગરીતોને ઝડપી લીધા હતા, જેનો વધુ એક વોન્ટેડ આરોપી પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી રાહુલ ઉર્ફે મનોજ જાદવની ધરપકડ કરી. આ આરોપી પણ ખટોદરા, પાંડેસરા, કતારગામ, અડાજણ, ઉધના સહિત પોલીસ મથકે નોંધાયેલા ગુનાઓ મળીને કુલ 18 ગુનાઓમાં વોન્ટેડ હતો. પોલીસે હાલ આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે રાહુલ ઉર્ફે મનોજ બજરંગ જાદવ, જે મૂળ આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાનો વતની છે, તેની ધરપકડ કરી છે. આ આરોપી છે એ ગિલોલ ગેંગ જે છે એનો સાગરિત છે. આ ગિલોલ ગેંગના 10 સાગરિતો થોડા દિવસો પહેલાં જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની પાસે પકડાયેલા હતા અને આ ગેંગ દ્વારા જે કાર પાર્ક કરવામાં આવ્યું છે, એક પાર્ક કારની ઉપર ગિલોલથી કાચ ફોડી અને એમાં રાખવામાં આવેલી બેગની ચોરી કરતા હતા. અગાઉ આ ગેંગના જે સાગરીતો પકડાયા એમાં સુરત શહેરના 17 અને નવસારીનો 1 મળીને કુલ 18 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો અને એમાં મુદ્દામાલ પણ મળેલો હતો. આ જે આરોપી જે છે રાહુલ ઉર્ફે મનોજ જાદવ, એ આ ગેંગનો એક અગત્યનો સાગરીત છે. 28 વર્ષની ઉંમરનો છે અને 12-13 વર્ષની ઉંમરનો તો ત્યારથી જ આ ગિલોલ ગેંગની અંદર સામેલ છે. આ ગેંગ છે એ આંતરરાજ્ય ગેંગ છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ કાચ ફોડી અને ચોરી કરવાની ટેવ ધરાવે છે. જ્યારે અગાઉના 10 આરોપી પકડાયા ત્યારે આ રાહુલ ઉર્ફે મનોજ જાદવ પણ એ ગેંગમાં હતો, પરંતુ પોલીસનો છાપો પડ્યો ત્યારે એ ત્યાંથી નાસી ગયેલો હતો. મોટાભાગે એ હાલમાં ગુજરાતની અંદર ઉમરગામના રેલવે સ્ટેશનની આજુબાજુમાં પડાવમાં પડ્યો રહે છે અને મુંબઈ અને આ બાજુ છેક અમદાવાદ સુધી ટ્રેનમાં મુસાફરી કરી એમના સાગરીતો સાથે જઈ અને ગિલોલથી કાચ ફોડી અને ચોરી કરવાની ટેવ ધરાવે છે. આજરોજ એની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપી કુલ 18 ગુનાઓમાં વોન્ટેડ હતો અને એની ધરપકડ કરીને આગળની કાર્યવાહી ચાલુ છે.
ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 13 ડિસેમ્બરથી આગામી તારીખ 16 ડિસેમ્બર દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેમેન જ્વેલરી પ્રદર્શન સુરત સ્પાર્કલ 2019નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્પાર્કલ પ્રદર્શનમાં છેલ્લા 2 વર્ષથી બી ટુ બી એક્ઝિબિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિગમ આ વર્ષે પણ જાળવી રાખવામાં આવ્યો છે. જ્યારે આજની પત્રકાર પરિષદમાં ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈ અને ઉપપ્રમુખ દિનેશ નાવડિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રદર્શન ગુણવત્તામાં શ્રેષ્ઠ હશે અને વેપારિક સંબંધો વિકસાવવામાં પણ મદદરૂપ થશે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેક્ચરર્સ અને ડિઝાઇનર્સ પોતાના વિવિધ ઉત્પાદનોને પ્રદર્શિત કરશે. આ વર્ષે ગુજરાત ઉપરાંત દેશના અન્ય શહેરોથી પણ બાયર્સ આવશે. એ ઉપરાંત દુબઈ અને થાઇલેન્ડ સહિતના દેશોના બાયર્સને પણ પ્રદર્શનમાં આમંત્રણ અપાવવામાં આવ્યું છે. વરાછા અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાહદારીઓના મોબાઈલ ખેંચીને નાસ્તા ફરતા એક શખ્સને પોલીસે પકડ્યો છે. આરોપીને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચ સુરત પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી, જે મુજબ પોલીસે લાલગેટ ચૌટા પુલ પાસે પહોંચ ગોઠવી હતી અને ત્યાં આવેલા શખ્સને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. પોલીસે વડા ચૌટા પંડોળની પોલ નાનાવટ ખાતે રહેતા ઇરફાન અબ્દુલ સત્તાર ખાસની ધરપકડ કરી હતી. તેની પાસેથી એક મોબાઈલ કબજે કર્યો છે. પૂછપરછ કરતાં તેણે વરાછા અને અડાજણ એમ 2 પોલીસ મથક વિસ્તારમાંથી મોબાઈલની ચીલઝડપ કર્યાની કબૂલાત કરી હતી, જે બાદ ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરાછા પોલીસને સોંપ્યો હતો. લિંબાયત વિસ્તારમાં સ્કૂલની સામે યુવતીની છેડતી કરનાર રોમિયોને લોકોએ ઢોર માર માર્યો હતો. લિંબાયત મારુતિનગર વિસ્તારમાં યુવકે યુવતીની છેડતી કરી હતી. બાદમાં લોકોને જાણ થતાં છેડતી કરનાર યુવાનને લોકોએ પકડી લીધો અને ત્યારબાદ પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી. પોલીસ તેને પકડે એ દરમિયાન જ લોકોએ ટપલી દાવ કરતા છેડતી બાજને જાહેરમાં તમાચા ઝીકી દીધા હતા. જાહેરમાં મહિલાઓ અને પુરુષોએ યુવાનની ધોલાઈ કરી દીધી. હાલ યુવકને લિંબાયત પોલીસ મથકે લઈ જવાયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ વિગત અનુસાર મોહમ્મદ અઝીમ અબ્દુલ રઝાકના મીઠી ખાડી નજીક ગલી નંબર 7માં રહે છે. થોડા દિવસથી અઝીમ સ્કૂલ બહાર છેડતી કરતો હતો. ગઈકાલે એક યુવતીએ બાળકોને સ્કૂલે મૂકવા ગઈ હતી. એ દરમિયાન અઝીમે તેને પાછળથી પકડી લઈ છેડતી કરી હતી. બાદમાં મહિલાએ બૂમાબૂમ કરતા અઝીમ ત્યાંથી નાસી ગયો હતો. ગઈકાલની ઘટનાને ભૂલી જઈ યુવતી ફરી આજે સ્કૂલે બાળકોને મૂકવા ગઈ હતી. એ દરમિયાન અઝીમે ફરીથી ગઈકાલની હરકત કરતા આ દરમિયાન લોકોના ટોળાએ અઝીમને ઝડપી લીધો હતો. બાદમાં મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બેગમપુરા ખાતે આવેલ શ્રીલોકમુખી સંતપંથી મંદિર ખાતે સિલ્વર જ્યુબલી સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ અંતર્ગત મહાપૂજા, યજ્ઞ, સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સુરતના બેગમપુરા ખાતે આવેલ રાણાશેરીના શ્રી બોડામુખી સંતપંથી મંદિર ખાતે શ્રી સંતપંથી સેવા મંડળ સુરત દ્વારા અખંડ જ્યોતિની 25મી એટલે કે સિલ્વર જ્યુબલી સ્થાપના દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી. તેના ભાગરૂપે મંદિરમાં સવારે શ્રી વિષ્ણુ યાગ યજ્ઞ, ઘટપાઠ વારી યજ્ઞ, મહાપૂજા, સંતો દ્વારા સત્પંથ સત્સંગ અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઈલની ચીલ ઝડપ કરી નાસ્તા ફરતા 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે, જેમની પાસેથી એક મોબાઈલ અને બાઇક કબજે લેવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળી હતી. તે મુજબ પોલીસે ભેસ્તાન 4 રસ્તા નજીક વોચ ગોઠવી હતી અને 3 શખ્સોને સુરત પોલીસે પકડી લીધા હતા, જેમાં મોહિતકુમાર રામજશ પટેલ, મનીષ સંતોષ વિશ્વકર્મા અને મોહમ્મદ ઝિયાઉલ હુસેન અન્સારીની ધરપકડ કરી. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ અને બાઇક કબજે લીધા હતા. પૂછપરછ કરતાં તેમણે ઉમરા પોલીસ મથક વિસ્તારમાંથી મોબાઈલની ચીલ ઝડપ કર્યાની કબૂલાત કરી હતી. ત્યારબાદ ટ્રાન્સફર વોરંટના આધારે તમામ આરોપીઓને ઉમરા પોલીસે ઝડપી લીધા છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. અંબાજી અને કચ્છના વાતાવરણમાં પલટા સાથે અનેક વિસ્તારોમાં માવઠું. વિવિધ પડતર માંગણીઓ સાથે 10,000થી વધુ મહેસૂલી કર્મચારીઓની ગાંધીનગરમાં રેલી.
ભુજમાં ઉન્નાવ જેવી ઘટના, દુષ્કર્મ પીડિતા પર હુમલો, કેસ પાછો ખેંચી લેવા ધમકી અપાઈ. હૈદરાબાદ એન્કાઉન્ટરમાં સુપ્રીમ કોર્ટે 3 સભ્યોના તપાસ પંચની કરી રચના. અને નાગરિક સંશોધન બિલને લઈ પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વિરોધ, લોકોએ કર્ફ્યુનું ઉલ્લંઘન કર્યું. આ તમામ સમાચારો વિગતે જોઈશું, હમણાં લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આજે વહેલી સવારે અંબાજી પંથકમાં હળવો વરસાદ પડ્યો. આ સાથે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી માહોલ સર્જાયો. અનેક જગ્યાએ વરસાદ પડ્યો. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શક્યો, જેના કારણે ઠંડીમાં પણ આંશિક ઘટાડો થયો. અંબાજી પંથકમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે દક્ષિણ પૂર્વમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે બનાસકાંઠા કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. અન્ય જિલ્લાઓમાં વરસાદની સંભાવના નથી. ગઈકાલે સૌથી ઓછું તાપમાન નલિયામાં 10.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. બે દિવસ રાજ્યનું તાપમાન આવું જ રહેશે, જ્યારે 13 તારીખથી તાપમાન નીચે ગગડશે. આ દરમિયાન પવનની દિશા પણ ઉત્તર તરફી થઈ જશે. અરબી સમુદ્રમાં જે સાયક્લોન થવાનું હતું તે જતું રહ્યું છે, જેના કારણે હાલ માછીમારોને કોઈ ચેતવણી આપવામાં આવી નથી. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને ઠંડા પવનની અસરથી બુધવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન મંગળવાર કરતાં 1.6 ડિગ્રી ગગડીને 13.4 ડિગ્રી નોંધાયું. ગત રવિવારે શહેરમાં 14.3 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. છેલ્લા 3 દિવસમાં બીજી વાર અમદાવાદમાં ઠંડીનો પારો ગગડતા લોકોએ મંગળવાર રાતથી બુધવાર વહેલી સવાર સુધી ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજ્યના 33 જિલ્લાઓના 10,000 મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર ઉતરીને 17 જેટલી પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. આ કર્મચારીઓ 7મા પગાર પંચનો લાભ આપવો, ફિક્સ પગાર દૂર કરી પૂરો પગાર આપવો અને કારકુનમાંથી નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવા સહિત વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. તેના પગલે આજે ગાંધીનગરમાં રેલીનું આયોજન કર્યું હતું. આ કર્મચારીઓ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા ગયા હતા. મહેસૂલ કર્મચારીઓ 17 જેટલા પડતર પ્રશ્નો, જેવા કે નાયબ મામલતદારથી મામલતદારની સિનિયોરિટીની યાદી તૈયાર કરવી, ક્લાર્ક કેડરના કર્મચારીઓને નાયબ મામલતદારનું પ્રમોશન આપી ફિક્સ પગારની નોકરી કરનાર કર્મચારીઓને નેશનલ ઇજાફો આપવો, 7મું પગાર પંચ, કોમ્પ્યુટર કામગીરીમાં રેગ્યુલર કર્મચારીઓને બેસાડવા સહિતની માંગ સાથે રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા અનેક વખત રજૂઆત કરી હતી. એ છતાં સરકાર દ્વારા માત્ર બાંહેધરી અપાતી હોવાથી હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓની હડતાળના પગલે આવકના દાખલા, ઈ ધરા નોંધ, એને નવી શરત, જૂની શરતમાં જમીન તબદીલ કરવા ઉપરાંત વહીવટી કામગીરી પર અસર પડી રહી છે. ભુજ તાલુકાના માધાપર ગામે અગાઉ એક હોમિયોપેથિક ડોક્ટર દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા પર મંગળવારે સાંજે કેસ પાછો ખેંચી લેવાની અને મારી નાખવાની ધમકી આપી અજાણ્યા બુકાનીધારી શખ્સે છરી મારીને હુમલો કરતા ચકચાર મચી છે. પ્રાપ્ત વિગત અનુસાર ભોગ બનનાર સગીરાના પિતાએ માધાપરમાં હોમિયોપેથીના ડોક્ટર હર્ષ રમેશ ગઢવી વિરુદ્ધ 13 ઓગસ્ટના રોજ બી ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ કરી હતી, જેનું બંદૂક રાખીને મંગળવારે સાંજે 7:30 વાગ્યાના અરસામાં સગીરા તેના ભાઈ સાથે જતી હતી ત્યારે પાછળથી એક બુકાનીધારી બાઇક ચાલક આવ્યો હતો, જેણે સગીરાને ડાબા ખભા પર છરી વડે સડકો મારીને ધમકી આપી હતી કે તમે કેસ પાછો ખેંચી લેજો, નહીં તો મારી નાખીશ, અને અજાણ્યો શખ્સ આવું કહી નાસી છૂટ્યો હતો. પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ અને પોક્સોના કેસમાં અગાઉ આરોપી તબીબ હર્ષ ગઢવી પકડાઈ ચૂક્યો હતો અને જામીન પર મુક્ત થઈ ગયો હતો. આ કેસમાં બાઇક ચાલક કોણ છે તે હજી જાણી શકાયું નથી. પોલીસ સમક્ષ પહોંચેલા સગીરાના પિતાએ બનાવનું વર્ણન કરતા કહ્યું કે મંગળવારે સાંજે 7:15 વાગ્યાના અરસામાં સગીરા અને તેનો નાનો ભત્રીજો તેના ભાઈના ઘરે જતા હતા, ત્યારે નોટબુક ભૂલી ગઈ હોવાથી સગીરા પોતાના ઘરે પરત આવી હતી અને પાછી ભાઈના ઘરે જવા નીકળતા 7:30 વાગ્યાના અરસામાં સગીરા તેના ઘરે રડતા રડતા પહોંચી હતી.
અને કહ્યું કે તે કાકાના ઘરે જતી હતી ત્યારે પાછળથી કોઈ કજાણું બાઇક ચાલક આવી મોઢે કાળા રૂમાલ જેવું કપડું બાંધીને આવ્યો હતો અને સગીરાને ડાબા હાથના ખભા પર છરીથી ઉજરડો કરીને કેસ પાછો ખેંચી લેજો નહીં તો મારી નાખીશ તેમ કહી બાઇક ચાલક જતો રહ્યો હતો. સુપ્રીમ કોર્ટે હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યા બાદ થયેલા ચાર આરોપીઓના પોલીસ એન્કાઉન્ટર મામલે ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચની રચના કરી દીધી છે. કોર્ટના પૂર્વ જજ વીએસ સિરપુરકર તેના પ્રમુખ છે. આ ઉપરાંત આ પેનલમાં બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ રેખા, પૂર્વ સીબીઆઈ ડિરેક્ટર કાર્તિકેન પણ હશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પંચને પોતાનો રિપોર્ટ 6 મહિનામાં આપવો પડશે. આ મામલે રાજ્ય સરકારની અલગથી તપાસ કરવાના આદેશને પણ ફગાવ્યો છે અને કહ્યું છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપતા કહ્યું છે કે કોઈપણ કોર્ટ કે ઓથોરિટી આ મામલાની તપાસ હવે નહીં કરે, એટલે કે NHRC હવે આ મામલામાં તપાસ નહીં કરે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે મીડિયાની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા. કોર્ટે કહ્યું કે મીડિયાના કારણે ફેર ટ્રાયલમાં પરેશાની આવી શકે છે, જો કે સુપ્રીમ કોર્ટે મીડિયા પર કોઈ પ્રતિબંધ લાગ્યા નથી. નોંધનીય છે કે હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના ચાર આરોપીઓના એન્કાઉન્ટરની દેશભરમાં ચર્ચા જાગી હતી. અનેક લોકો આ મામલે પોલીસના વખાણ કરી રહ્યા છે તો અનેક તેને પર સવાલ ઉઠાવી રહ્યા છે. નાગરિકતા સંશોધન બિલનો પૂર્વોત્તરના રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. ગુરુવારે સવારે ફરીથી લોકોએ આ બિલનો વિરોધ કરતા કર્ફ્યુનું ઉલ્લંઘન કર્યું. સેના શહેરમાં ફ્લેગ માર્ચ કરી રહી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે હું આસામના ભાઈઓ અને બહેનોને કહેવા માંગુ છું કે બિલ અંગે ચિંતા કરવા જેવું કંઈ નથી, તમારા હક નહીં છીનવાય. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ આજે સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ અરજી કરશે. રાજ્યસભામાં બુધવારે નાગરિકતા સંશોધન બિલ પાસ કરી દેવાયું છે. વિરોધ પ્રદર્શનના કેન્દ્ર ગુવાહાટીમાં પ્રશાસને બુધવારે રાત્રે કર્ફ્યુ લગાવી દીધો હતો. ઘણા જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાય છે. આસામ રાયફલ્સના જવાનોને બુધવારે ત્રિપુરામાં તૈનાત કરવામાં આવ્યા હતા. ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયને ગુવાહાટીમાં સવારે 11 વાગે પ્રદર્શન કરવાની હાકલ કરી હતી. નોર્થ ઇસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિરોધને પણ 30 વિદ્યાર્થીઓને વામ સંગઠન સમર્થન આપી રહ્યા છે. તો કૃષિક મુક્તિ સંગ્રામ સમિતિએ પણ લોકોને શાંતિપૂર્ણ વિરોધ કરવા રસ્તા પર આવવા અપીલ કરી છે. આસામમાં બુધવારે હજારો વિદ્યાર્થીઓએ વિધાનસભા તરફ રેલી કાઢી હતી. ડિબ્રુગઢમાં વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ગુવાહાટીમાં પણ કર્ફ્યુ લગાવાયો છે. દિસપુરમાં પ્રદર્શન દરમિયાન બસમાં આગ ચંપી કરાઈ છે. આસામના 10 જિલ્લાઓમાં 24 કલાક સુધી મોબાઈલ અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્રિપુરામાં પણ નેટ પર પ્રતિબંધ છે. નાકાબંધીના કારણે આસામના ઘણા શહેરોમાં વાહનો ફસાયા છે. 10થી વધુ વાહનો સળગાવ્યા છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભાજપ અને આસામ પરિષદ નેતાઓના ઘર પર હુમલો કરવા રહ્યા છે. આસામ પોલીસના એડિશનલ ડિરેક્ટર જનરલ મુકેશ અગ્રવાલે કહ્યું છે કે કર્ફ્યુ આગામી આદેશ સુધી યથાવત રહેશે અને અમે દરેક પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. કલકત્તા એરપોર્ટ ઓથોરિટીએ પણ જણાવ્યું છે કે કલકત્તાથી દિબ્રુગઢ સેક્ટર માટેની તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે. દિબ્રુગઢથી આવતી જતી તમામ ફ્લાઇટ્સ આજે રદ કરી દેવાય છે. અને હવે સમાચારોના અંતે ફરી એક નજર કરીશું મુખ્ય સમાચાર પર. સચિન હોજીવાલા રોડ પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. મહેસૂલી કર્મચારીઓની હડતાળ યથાવત, આવતીકાલે સીએમના કાર્યક્રમમાં મહેસૂલી કર્મચારીઓ ફરજ નહીં બજાવે. મગદલ્લામાં રમતગમતના મેદાનને બચાવવા લોકોએ વિરોધ કરી કલેક્ટરને આપ્યું આવેદન. કિમ પીપોદરા રોડ પર ઉભેલા ટેન્કરમાં પશુ ભરેલ ટ્રક ઘૂસી ગઈ, 3 વ્યક્તિ 7 ભેંસોના મોત. પૂણાની આરઆરટીએમ માર્કેટના વેપારીઓએ 43 લાખની કરી છેતરપિંડી. ગિલોલની મદદથી કારનો કાચ તોડી બેગની ચોરી કરતી ગેંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.